નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલની સાથે સાથે જે રીતે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેમાં આ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં જે રીતે ઝાડા ઉલટી હોય કે પછી ટાઇફોઇડના કેસમાં પણ અત્યારે સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ જે રીતે 7 દિવસમાં 100થી ઉપર ડેન્ગ્યુ હોય, ટાઇફોઇડ એ બધાના કેસ સામે આવ્યા છે. સુરત, જામનગર, વડોદરા અને તેની સાથે અન્ય જે મહાનગરો છે તેમાં પણ અત્યારે તો આ કેસની સંખ્યા સતત વધી રહી છે. કારણ કે એક બાજુ વરસાદી માહોલ, બીજી બાજુ ક્યાંક ગંદકીની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેના કારણે અત્યારે તો ડેન્ગ્યુ, ટાઇફોઇડ, ચિકનગુનિયા અને સાથે સાથે જે અત્યારે તો અન્ય એવા રોગોનું પ્રમાણ પણ ક્યાંક સતત વધ્યું છે. આરોગ્ય વિભાગની વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગ દ્વારા પણ કન્સ્ટ્રક્શન સાઇટ હોય કે પછી ઘર હોય કે પછી શાળા હોય કે પછી કોઈ પણ સોસાયટી અને મહોલ સ્વચ્છતા રાખવા ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો છે. અને જો આ પ્રકારની પરિસ્થિતિ ત્યાં ન જોવા મળી અને જો ક્યાંક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તો તેની ઉપર પણ દંડનીય કાર્યવાહી થશે તેવી પણ બાબત સામે આવી છે. ઇવન જ્યારે કોમર્શિયલ એકમોની વાત કરવામાં આવે તો કોમર્શિયલ એકમોમાં પણ અત્યારે હાલ તો ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, ત્યાં અત્યારે હાલ તો કોઈ જે રોગચાળો ફેલાય તેને લઈને અત્યારે હાલ તો કઈ જવાબદારી અત્યારે હાલ છે કે નથી તેને લઈને પણ જે વધુ વિગતો પણ ત્યાંથી મેળવવામાં આવી રહી છે. જ્યાં જ્યાં અત્યારે હાલ તો જે પક્ષી માટે જે પેલું પાણી ભરવાની હોય કે પશુઓ માટેના જે પાણી માટેના હોજ જે બનાવવામાં આવ્યા હોય તે અત્યારે હાલ સ્વચ્છ છે કે નહીં તેને લઈને પણ વિગતો મેળવવામાં આવી રહી છે. એટલે કે એક બાજુ જે રીતે વરસાદી માહોલ ને બીજી બાજુ જે અત્યારે રોગચાળામાં વધારો જે સતત જોવા મળી રહ્યો છે તેના લઈને ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર પાર્થિવ પટેલ કે જેઓ MD ફિઝિશિયન છે, સાથે સાથે જ ડૉક્ટર દીપા મહેતા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ આયુર્વેદના નિષ્ણાત છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પાર્થિવભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે અત્યારે હાલ તો મહાનગરોની વાત કરીએ તો મહાનગરોમાં જે અત્યારે હાલ તો કેસ સતત વધી રહ્યા છે, પાણીજન્ય રોગચાળો હોય કે પછી અત્યારે હાલ તો મચ્છરજન્ય રોગચાળો હોય તેમાં પણ એક બાદ એક જે કેસ જે સામે આવી રહ્યા છે તેને લઈને પણ ક્યાંક સવાલ એ જ યથાવત જોવા મળે છે કે હવે આને અટકાવવો કેવી રીતે. સૌથી પહેલે આપની પ્રતિક્રિયા કે કેવા પ્રકારના અત્યારે હાલ તો કેસ પ્રકાશમાં આવી રહ્યા છે? અત્યારે મુખ્યત્વે વાયરસજન્ય બીમારીઓ વધારે જોવા મળી રહી છે. વાયરસ છે એ પ્રકૃતિનો એક ભાગ છે. જેવી રીતે ઋતુ બદલાય, વાતાવરણ બદલાય અને નવા પ્રકારના ફળ ફૂલ પરાગરજ વગેરે આવતું હોય એ પ્રમાણે નવા વાયરસ બી બન્યા કરતા હોય અને ઋતુ પ્રમાણે અમુક પ્રકારના વાયરસના ફેલાવા માટેનું યોગ્ય વાતાવરણ બને ત્યારે અમુક પ્રકારના વાયરસ છે એ પર્ટિક્યુલર ઋતુમાં એ વધતા હોય છે. એ પ્રમાણે અત્યારની ઋતુ મુજબ મચ્છરજન્ય વાયરસની બીમારીઓ ખૂબ વધારે જોવા મળી રહી છે અને સાથે સાથે પાણીજન્ય બીમારીઓ જોવા મળી રહી છે, જે હર વર્ષે નથી હોતી પરંતુ આ વર્ષે ચોમાસામાં જોવા મળી રહી છે. એ છે હવાથી ફેલાતી શરદી ખાંસી વાળા વાયરસની પણ બીમારીઓ. આ મુખ્યત્વે 3 પ્રકારે ફેલાતી બીમારીઓના અલગ અલગ પ્રકારના વાયરસ છે કે જે અત્યારે રોગચાળામાં જોવા મળી રહ્યા છે અને જેમાં વધારે ગંભીર પ્રકારની બીમારી કરી શકે એ વાયરસ હોય છે મચ્છરજન્ય વાયરસ. એમાં હોય છે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને બીજા અન્ય વાયરસ બીમારીઓ. એટલે હાલ મુખ્યત્વે જે વધારે રોગચાળામાં ગંભીર પ્રકારે જે આપણને અસર કરતા હોય છે એ આ હોય છે. શરદી ખાંસીના જે વાયરસ છે એ મોટા ભાગના લોકોને ગંભીર રીતે બીમાર નથી પાડતા હોતા, સામાન્ય શરદી ખાંસીથી જ અસર એની અટકી જતી હોય છે. જેની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય, ઘાડા વ્યક્તિ હોય એ લોકોને ઊંડે ફેફસા સુધી જો વાયરસનું ડેમેજ પહોંચે તો ન્યુમોનિયા વગેરેની તકલીફ થતી હોય છે, બાકી મોટા ભાગે સેલ્ફ લિમિટિંગ હોય છે. અને પાણીજન્ય બીમારીઓની અંદર ઝાડા ઉલટી અને પેટનો દુખાવો વગેરે થતું હોય છે એ પણ બહુ મહદઅંશે ગંભીર પ્રકારનું સ્વરૂપ લેતું જણાતું નથી હોતું. તો હાલ અત્યારે આ 3 પ્રકારની બીમારીઓ આપણી સામે જોવા મળી રહી છે. જે રીતે ક્યાંક સતત જે અત્યારે તો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે, તેની સાથે હવે સવાલ એ પણ યથાવત છે દીપાબેન કે જ્યારે આપણે આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ તો આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલમાં અત્યારે હાલ તો જે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં જે સતત વધારો જોવા મળી રહ્યો છે તેમાં હવે રોકવો કેવી રીતે તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે. આપની પ્રતિક્રિયા સૌથી પહેલાં તો
હા જી, જેમ પાર્થુભાઈ વાત કરી એ રીતે આ ત્રણ પ્રકારના રોગો જ અત્યારે વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. એમાં પણ શરદી ઉધરસ બહુ જ વધારે જોવા મળે છે, અને સાથે સાથે મચ્છરજન્ય જે કંઈ પણ તાવની બીમારી છે એ સાથે એક બીજી વસ્તુ એડ કરીશ કે દુખાવા, કે સાંધાના દુખાવા જે જે લોકોને છે એ દુખાવા પણ વધી રહ્યા છે અત્યારના સમયમાં. હવે આયુર્વેદ પ્રમાણે જોઈએ તો વર્ષા ઋતુ પૂરું થઈ અને શરદ ઋતુ ચાલુ થઈ છે, ભાદરવો મહિનો. તો ભાદરવો અને આસો મહિનો જે છે ને એમાં તો બહુ જ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે શરદ ઋતુને છે ને રોગોની માતા કીધી છે. આપણે ત્યાં જૂના જમાનામાં એવા આશીર્વાદ આપતા કે સો શરદ ઋતુ સુધી જીવ, મતલબ કે શરદ ઋતુમાં જો સ્વસ્થ રહી ગયા તો આખું વર્ષ એમનું સ્વાસ્થ્ય સારું રહે છે. તો એના માટે થઈને જ આપણે ભાદરવા મહિનામાં અને આ આસો મહિનામાં ખાવા પીવામાં અને બીજી બધી જ વસ્તુઓમાં ધ્યાન રાખવું, જેમાં સૌથી પહેલું તો પાણી આપણે ઉકાળીને પીવું જોઈએ. એની સાથે સાથે ન ખાવાની જે વસ્તુઓ છે એનું લિસ્ટ આપીશું તો એમાં સૌથી પહેલા તો ગોળ છે એ પણ ન ખાવો જોઈએ, દહીં એ પણ નહીં, કાકડી એ પણ નહીં લેવાનું, અને લીલા શાકભાજીમાં પાંદડાવાળી શાકભાજીઓ તો બિલકુલ નહીં લેવાની. હા જી, તો આ રીતે જે કંઈ પણ આયુર્વેદમાં કીધેલું છે કે જે આ 2 મહિના દરમિયાન તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ, તો એની અંદર આ બધી વસ્તુઓ છે. એની સાથે સાથે તમારે દિવસે ઊંઘવું ના જોઈએ, અને બીજા જે કંઈ પણ નોર્મલ પ્રિકોશન્સ છે કે ભાઈ જેટલી ભૂખ હોય એનાથી પણ ઓછું જમવું જોઈએ, અને તમારી જે કંઈ પણ મેટાબોલિઝમ સિસ્ટમ છે એના ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જેથી આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એ ઘટે નહીં આ સમય દરમિયાન. જે પ્રમાણેની અત્યારે વિગતો સામે આવી રહી છે તે અનુસાર જ દીપાબેન, એક મહત્વનો સવાલ આપને પણ કે શ્રાવણ મહિનો હોય કે પછી અન્ય એવા જે કોઈ પણ અત્યારે તો મંથ સામે આવતા હોય તેમાં જે સતત જ્યારે આ પ્રકારના જે કેસ સામે આવતા હોય તેમાં જમવામાં અત્યારે તો કેવી રીતનું જે ખાસ ધ્યાન રાખવું બહુ જરૂરી જોવા મળતું હોય છે? જમવામાં ખાસ તો છે ને વાસી નહીં ખાવાનું, જંક ફૂડ જે બહારનું મળે છે એ નહીં ખાવાનું, ઘરનું બનાવેલું તાજું જ લેવાનું. અને એની સાથે સાથે તમે જે કંઈ પણ ખોરાક લો છો એ તમારે એ ધ્યાન રાખવાનું કે તમારી પ્રકૃતિને માફક આવે છે કે નહીં, અને એની સાથે સાથે માત્રા એટલે કે ક્વોન્ટિટી ઉપર ખાસ ધ્યાન રાખવાનું. લોકો અત્યારે શું કરે છે કે એકી સાથે વધુ જો ઇન્ટેક કરે તો એ ડાયજેશનના ઇસ્યુઝ ક્રિએટ કરે છે, અને જેને લઈને આમ પણ અત્યારે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો એને લઈને તરત જ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધી જાય છે, ડાયરિયા વોમિટિંગના કિસ્સા પણ વધતા જોવા મળે છે. અને સાથે લીલા શાકભાજીમાં જે મેં હમણાં જ કીધું એ પ્રમાણે કાકડી છે, પાંદડાવાળી ભાજીઓ છે એ બધું નહીં લેવાનું. પણ તો શું લેવાનું, તો પરવળ, કારેલા આ બધા શાક જે કહી શકાય જે અત્યારે આપણી હેલ્થ માટે બહુ જ સારા કહેવાય એવા શાકોનો આપણે વધારે ઉપયોગ કરવો જોઈએ. ઘઉં, ચોખા, જુવાર, બાજરી આ બધા ધાન્યનો પણ ઉપયોગ કરવો જોઈએ, અને સાથે સાથે ભૂખ કરતા ઓછું જમવું જોઈએ. બાજુ જે રીતે સતત કેસમાં જે વધારો જોવા મળી રહ્યો છે, પાર્થિવભાઈ એક મહત્વનો સવાલ આપને એ પણ કે જ્યારે આપણે આ જે કેસ સામે આવી રહ્યા છે ન્યુમોનિયાના, કેમ અત્યારે હાલ કેસ આટલા બધા વધી રહ્યા છે અત્યારના સમયમાં? કારણ કે આપણે અત્યારે જોવા જઈએ તો ક્યાંક જે સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે કે પછી અન્ય પ્રાઇવેટ પણ હોસ્પિટલની વાત કરીએ ત્યાં પણ અત્યારે હાલ તો ન્યુમોનિયાના કેસ સતત વધી રહ્યા છે, તેની પાછળનું કારણ શું? જી, ન્યુમોનિયા છે એ એક પ્રકારનો શ્વસન તંત્રમાં જંતુ છે, એ નીચે ફેફસાના માવા સુધી ફેલાઈ જવાને કારણે થતો રોગ છે. જે સામાન્ય શરદી ખાંસી હોય છે કે જેમાં જંતુ હવા દ્વારા નાકમાં પ્રવેશે, નાકમાં શરદી, ગળામાં થોડો દુખાવો અને શ્વાસનળીઓમાં સોજો લાવે તો ખાંસીની શરદીની બીમારી થાય. પરંતુ જો કોઈ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય અને વાયરસનું મ્યુટેશન થઈ અને વાયરસ જો ઘાતક બની ચુક્યો હોય તો એવું બને છે કે એ ફેફસાના માવા સુધીમાં પણ પહોંચી જાય અને એને ડેમેજ કરી દે અને ફેફસામાં સોજો લાવી દે ને એના કારણે થઈ જાય, એ ન્યુમોનિયા કહેવાય છે. તો એ હાલની સિઝનમાં એટલા માટે વધારે જોવા મળે છે કે ઓવરઓલ બર્ડન છે વધેલું હોય છે. દાખલા તરીકે 100 દર્દીને સામાન્ય શરદી ખાંસી થતી હોય તો 100 માંથી અમુક ટકા, માની લો કે અંદાજાથી કહું તો 2-5% વ્યક્તિને એવું બને કે એની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય અને એમને લાગેલો જંતુ છે એ થોડો મ્યુટેટ થયેલો હોય તો એને ફેફસા સુધી એ જંતુનું સંક્રમણ પહોંચી જાય અને ન્યુમોનિયા થઈ જાય. તો અબસ્તા સમાજના રૂટીન દિવસોની અંદર શરદી ખાંસીના જે કેસીસ છે એ ઓવરઓલ જે સંખ્યામાં હોય એના કરતા બહુ જ વધારે સંખ્યામાં અત્યારે જો આપણને કેસીસ જોવા મળ્યા હોય
તો એ પ્રમાણમાં કોમ્પ્લિકેશન તરીકે ન્યુમોનિયા થયેલા કેસમાં પણ વધારો જોવા મળી શકે છે. જે ન્યુમોનિયા થતો હોય છે એ વાયરસ અને બેક્ટેરિયા બંને કારણોસર થતો હોય છે. હમણાં જે સિઝનલ અસર વધી હોય છે એ મોટા ભાગે વાયરસની હોય છે. બેક્ટેરિયલ ન્યુમોનિયા છે એ મોઢા, ગળાના જંતુઓ, દાઢના જંતુઓ અને બીજા શરીરના જંતુઓ છે કે જે નોર્મલી શરીરના ઉપરના ભાગમાં રહેવા જોઈએ, પરંતુ એ નીચે ફેફસા સુધી પહોંચી જાય કે બ્લડ દ્વારા સર્ક્યુલેટ થઈ અને ફેફસામાં પહોંચી જાય, તો એના કારણે પણ ન્યુમોનિયા થતો હોય છે. તો હાલ પૂરતું જે આપણને જોવા મળે છે વાયરલ ન્યુમોનિયાના કેસીસ હોય છે, અને એ વધવાનું રીઝન પણ એ જ છે કે જે પ્રમાણમાં સાદા શરદી ખાંસી વધશે એના સપ્રમાણમાં આ બીમારીઓ પણ થોડી વધારે જોવા મળે છે. ક્યાંક અત્યારે હાલ તો ન્યુમોનિયાના કેસના કારણે પાર્થિવભાઈ વધુ એક સવાલ આપને જ, હું કચ્છની વાત કરું તો કચ્છમાં હમણાં એક શંકાસ્પદ ન્યુમોનિયાના કેસ સામે આવ્યા છે, જેમાં 12 થી 14 લોકો તેમાં એક્સપાયર્ડ થઈ ગયા હોય ને તેવી વિગતો પણ સામે આવી છે. તો એવો તો કયું આ સિવિયર પ્રકારનું આ જે વાયરસ છે કે જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ, એટલે કે ક્યાંક વ્યક્તિ અત્યારે તો એક્સપાયર્ડ પણ થઈ જતા હોય છે? એના માટે એક એપિડેમિયોલોજિકલ ઇન્વેસ્ટિગેશન થાય પછી જ આપણે ચોક્કસ કહી શકીએ, પરંતુ આપણે ખાલી વૈજ્ઞાનિક માહિતી દ્વારા હું એટલું કહી શકું કે કોઈ પણ જે લોકાલિટી છે કે કોઈ એરિયા છે, એરિયાની અંદર અગાઉ એ વાયરસનો ક્યારે દેખા ન થઈ હોય તો ત્યાંના લોકોની હર્ડ ઇમ્યુનિટી ઓછી હોય છે. મતલબ કે જે જંતુનો સામનો સમાજમાં કોઈ વ્યક્તિનો ક્યારે થયો જ નથી, તો સમાજના દરેક વ્યક્તિ એ જંતુથી સંક્રમિત થવા માટે એ પહેલા હોય છે એલિજિબલ. એટલા માટે જ્યારે કોઈ સમાજમાં નવો મ્યુટેટ થયેલો જંતુ વાયરસ છે એ ઇન્ટ્રોડ્યુસ થશે તો એક સાથે અનેક લોકોને બીમાર પાડશે. તો એ હોય છે હર્ડ ઇમ્યુનિટી ઓછી હોવાના કારણે નવો પ્રકારનો મ્યુટેટ થયેલો જંતુ સમાજમાં પ્રવેશ કરવો. બીજું એ હોય છે કે એ જંતુ છે એના પોતાની પ્રાકૃતિક રચના એવી હોય છે કે એને શરીરના અમુક અવયવો ઉપર વધારે અસર જોવા મળતી હોય છે. વાયરસ તરીકે વાયરસ જ કહેવાય, પરંતુ એક વાયરસ છે શરદી ખાંસીનો, કોવિડનો કે સ્વાઇન ફ્લૂનો, કે જેને શ્વસન તંત્રની ચામડી છે એ વધારે એને એટ્રેક્ટ કરે છે, ત્યાં વધારે ડેમેજ કરે છે. કોઈ વાયરસને એવું છે કે જેને બ્લડના કણ અને લોહીની નસો છે વધારે ડેમેજ કરે છે, તો એની અસર એ પ્રમાણે જોવા મળે છે. કોઈ કમળાના વાયરસ છે તો એને લીવરના સેલ્સ છે એ વધારે ત્યાં ચોંટે છે, તો એને લીવર ઉપર વધારે ડેમેજ થાય છે. તો ખાસ આ જે કિસ્સામાં કયો વાયરસ છે અને એ વાયરસને શરીરના કયા કયા અંગોમાં વધારે ડેમેજ કર્યું છે એ મહત્વનું હોય છે. મૃત્યુ થવાનું કારણ એ છે કે એ વાયરસ સામેની રોગ પ્રતિકારક શક્તિ સમાજમાં હાજર નથી, અને મોટાભાગના વાયરસની અંદર વાયરસ મારવા માટેનો ઇલાજ અવેલેબલ હોતો નથી, અને દર્દીઓને એ બાબતની જાણકારી ન હોય કે સપોર્ટિવ સારવાર માટે પણ ડોક્ટર પાસે ટાઈમસર જવું જોઈએ. માત્ર સપોર્ટિવ સારવારથી આપણે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા અને દર્દીને સાજા કરીએ છીએ. આપણી પાસે ડેન્ગ્યુ વાયરસ મારવાની, ચિકનગુનિયા વાયરસ મારવાની કે પછી કોવિડ સ્વાઇન ફ્લૂ વાયરસ મારવાની ખાતરીપૂર્વકની દવાઓ નથી. મોટાભાગના દર્દીઓને સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપતા હોય છે, જે પણ દર્દીને ન મળે તો દર્દીને જીવ જોખમમાં મુકાઈ જાય છે. એટલે ખાસ કરીને જે અંતરિયાળ વિસ્તારના લોકો હોય કે જે લોકો પાસે સગવડનો અભાવ છે અથવા એ લોકોને જાગૃતિનો અભાવ છે, એ બીમાર પડે ત્યારે સમયસર રિપોર્ટ, નિદાન અને સારવાર માટે ડોક્ટર સુધી નહીં પહોંચે, તો આવું બની શકે કે એમને સામાન્ય રીતે સાજો થઈ જતો રોગ પણ વધારે સિરિયસ અસર કરી દે. સાચી વાત છે. એટલે અત્યારે તો કોઈ પણ પરિસ્થિતિ હોય તેમાં ઘરે ડોક્ટર ના બનતા, તમારી આજુબાજુમાં તમારા જે ફેમિલી જે ડૉક્ટર હોય કે પછી ફિઝિશિયન હોય કે પછી જે કોઈ પણ આયુર્વેદ પણ હોય ત્યાં જઈને એમની સલાહ લઈને અત્યારે હાલ તો કામ કરજો, કારણ કે અત્યારના જે બધા કેસ જે સામે આવી રહ્યા છે તે ક્યાંક અત્યારે હાલ તો નોર્મલ કેસ અમુક જ હોય છે, અને ક્યાંક જો સિવિયર ન થાય તેના માટે ફેમિલી ડૉક્ટર અથવા તો કોઈ પણ ફિઝિશિયન ડૉક્ટર હોય કે આયુર્વેદ હોય કે કોઈની પણ સલાહ વગર અત્યારે હાલ આગળ ન વધતા. કારણ કે દીપાબેન બહુ સાચી વાત છે કે અત્યારે હાલ તો એમ કહેવાય ને કે કંઈ પણ થતું હોય તો ઘરમાં ઘરમાં અત્યારે બધા ડૉક્ટર બહુ બધા બની જતા હોય છે વિધાઉટ ડિગ્રી. ભલે તમે તો ડિગ્રી લીધી જતો હોય કે નાના ડૉક્ટરને ના ખબર પડે, આપણે પહેલાં ઘરમાં આટલું આટલું કરી દઈએ પછી વાંધો નહીં આવે, ડૉક્ટરની જોડે જવાનું નહીં આવે. તેને લઈને શું કહેશો દીપાબેન આપ? જી, અત્યારે તમારી વાત એકદમ સાચી છે, કારણ કે યુટ્યુબ ઉપરના જે વિડીયો અને જે લોકોને થોડું પણ વાંચીને ક્યાંકથી સાંભળીને જે જ્ઞાન પીરસી રહ્યા છે પણ એ અધકચરું જ્ઞાન છે, અને બીજું કે ડિગ્રી નથી એમની પાસે,
અને ખાસ તો આયુર્વેદની અંદર બધાને એવું જ છે કે ઘરગથ્થુ ઉપાયો, બટ એવું નથી હોતું. આમાં પ્રકૃતિ અનુસાર દવાઓ આપવાની હોય છે અને એ પ્રકૃતિ જજ કરતા માત્ર અને માત્ર ત્યાં કોલેજોમાં જ શીખવાડવામાં આવી રહી છે. એવું નથી કે તમે પણ કરી શકો અને માત્ર યુટ્યુબના વિડીયો સાંભળીને બધી વસ્તુઓનું તમે કરી શકો. હવે અત્યારે ભાદરવો મહિનો છે, પિત્ત પ્રકૃતિ વાળા લોકો માટે બહુ ખરાબ, એમણે વધારે સંભાળવું પડે કારણ કે એમને આ બધી વસ્તુઓની અસર વધારે થતી હોય છે. ઘણા બધા આપણી આજુબાજુ એવા લોકો હશે કે જેને એમને પણ તાવ આવી જતો હોય છે, તો આપણે એમની પ્રકૃતિ પહેલા ચેક કરવી પડે અને એ પ્રમાણે એમને સુદર્શન ઘનવટી છે, સમસમની વટી છે, કયા ડોઝમાં, કેટલા પ્રમાણમાં, કોની સાથે આપવી, એના આધારે પણ આ બધું નક્કી થતું હોય છે. પણ લોકો આ નથી સમજતા અને એને લઈને જ બધી તકલીફો થતી હોય છે. બિલકુલ. અને દીપાબેન, સાથે જ્યારે આપણે અત્યારની વાત કરીએ તો અત્યારે ઘણા બધાને જે કેસ જે સતત વધી રહ્યા છે અને તેમાં પણ જોવા જઈએ ને તો અત્યારે મેલેરિયા હોય, ટાઇફોઇડ હોય કે પછી ડેન્ગ્યુ હોય, તેવા બધા કેસો ચલો સતત વધી રહ્યા છે, પણ સાથે સાથે અત્યારે બાળકોને વધારે પ્રમાણમાં કેવી રીતની કાળજી રાખવી જરૂરી છે? કારણ કે બટ ઓબ્વિયસ છે, બાળક હોય એટલે રમતિયાળ સ્વભાવ હોય, કોઈ પણ જગ્યાએ જઈને ટચ કરતા હોય છે, ઇવન જો એમના ફ્રેન્ડ સર્કલમાં પણ કોઈકને કંઈક હોય અને એમની સાથે પણ રમતા હોય તો તેમને પણ ક્યાંક વાયરલ ડિસીઝ જોવા મળતા હોય છે. બાળકોએ અત્યારે હાલ તો કેવા પ્રકારનું ખાસ ધ્યાન રાખવું બહુ જરૂરી જોવા મળે છે? બાળકોની અંદર છે ને આ બધી વસ્તુઓથી બચવા માટેનો એક ઉપાય મને અક્ષરે લાગે છે કે રોગ પ્રતિકારક શક્તિ એમની વધારવી જોઈએ અને એ પ્રમાણે એમનું ખાસ તો ખાનપાનમાં ધ્યાન આપવું જોઈએ. આજકાલ નાના બાળકોમાં બહુ જ વધી ગયું છે જંક ફૂડ લેવાનું, તો એ વસ્તુથી એમને રોકવા જોઈએ. ટાઈમ પર એમને સમજાવવું જોઈએ કે કઈ વસ્તુ લેવી. ઠંડા પીણા એ પણ આજકાલ બાળકો બહુ જ લેતા હોય છે. આઈસ્ક્રીમ છે, ફ્રીઝની વસ્તુઓ છે, જે આ સિઝનમાં બિલકુલ ના લેવી જોઈએ. અને એની સાથે એના ફ્રેન્ડ્સ માંથી કોઈને કઈ થયું હોય, જેમ કે શરદી ઉધરસ કે એવું, તો ઇન્ફેક્શન એકબીજાને તરત જ થઈ જતું હોય છે. અને એમાં પણ જો એ લોકો આ બધી વસ્તુઓનો ઇન્ટેક વધારી દેતા હોય, આઈધર વધારે કે નોર્મલ પ્રમાણમાં પણ કરતા હોય, તો એમને અસર જલ્દી થઈ જાય. એટલે આ ખાસ તો મમ્મી પપ્પાએ આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે કઈ વસ્તુ આ મહિના દરમિયાન બાળકોને આપવી ન આપવી, સમય અનુસાર અને સમય પ્રમાણે એકદમ વ્યવસ્થિત એમને ગરમ ગરમ જ ખાવા માટેનું આપવું જોઈએ. વાસી આગલા દિવસનું સવારે બનાવેલું એવું પણ ન આપવું જોઈએ. અને ખાસ તો પાણી ઉકાળીને બાળકોને આપવું જોઈએ. એ વસ્તુ પર બહુ ધ્યાન રાખવું પડે. કે જ્યારે ઘરનો, બાળકની હું વાત નથી કરતો, ઘરના કોઈ પણ અત્યારે તો ફેમિલી મેમ્બર્સ હોય, એમણે તમામ અત્યારે તો ગરમ અત્યારે જમવાનું સૌથી વધારે પ્રિફર કરવું જોઈએ એવું કહી શકાય ને? કારણ કે એમ કહેવાય ને કે ચલો આપણે જોબવાળા બધા હોય કે 10 વાગે જતું રહેવું પડે ને 6 વાગે પછી પાછા આવીએ, એવી રીતની પરિસ્થિતિ પણ હોય છે, પણ સાથે સાથે અત્યારે જો ઘરમાં હોય ને તો બેસ્ટ એ જ કહેવાય કે ના અત્યારે જોડે બેસીને ચલો જમો કે ના જમો, પણ ગરમ અત્યારે તો જમવું બહુ જરૂરી છે અત્યારે. એને એને લઈને પણ શું કહેશો આપ? જી, ગરમ ભોજન આયુર્વેદમાં કીધેલું જ છે કે અત્યારે આ મહિનાઓમાં વાયુ બહુ જ વધી જતો હોય છે, તો એ વાયુને શાંત કરવા માટેનું બેસ્ટ કંઈ હોય તો એ સ્નિગ્ધ અને ગરમ ભોજન. એટલે કે સ્નિગ્ધ એટલે કે ઘી વાળું, થોડું વધારે તેલ નહીં, હું ઘી ઉપર વધારે ભાર મૂકીશ, એમાં પણ ગાયનું ઘી. તો એ ગાયનું ઘી થોડું સારા પ્રમાણમાં તમે ખોરાકમાં લેશો, જે કંઈ પણ ગરમ ગરમ દાળ ભાત ખીચડી કે કંઈ લો એની જોડે એકાદ ચમચી જેટલું, તો એનાથી પણ વાયુ નહીં વધે અને એનાથી પણ ઇમ્યુનિટી વધે છે. સાથે સાથે ગરમ ભોજન લેવાથી પણ વાયુ શાંત થશે અને ગરમ આપણે લઈએ એટલે આપણને એક સંતોષ પણ થાય અને આપણે એટલું વધુ પ્રમાણમાં એ ખાસું પણ નહીં કે જેથી આપણને ઇનડાયજેશનના કોઈ ઇશ્યુ થાય. એટલે ગરમ ભોજન લેવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે અને ઘરનું જે છે એ ગરમ અને બધાની સાથે બેસીને કરેલું ભોજન છે, તો એની તો અસર જ અલગ હોય છે. અત્યારે દર્શક મિત્રો, હું પણ આપ સૌને એક વિનંતી કરું છું કે આપ કોઈ પણ એજ ગ્રુપમાં હો, ગરમ પાણી અને ગરમ અત્યારે હાલ તો જમવાનું એ સૌથી પહેલાં પ્રિફર કરો. જો નો ડાઉટ ઓફિસ ટાઈમિંગ હોય કે જેમાં આપણે ના પણ ક્યાંક કરી શકતા હોય, તો પણ બને એટલો પ્રયત્ન કરવાનો કે ના ગરમ અત્યારે હાલ તો આહાર લેવો, અને બહારનું ખાવાનું અત્યારે હાલ તો મહેરબાની કરીને મૂકી દેજો. દીપાબેન, બહારના ખાવાને લઈને પણ આપની પ્રતિક્રિયા, કારણ કે આ પહેલાં પણ આપણે એક જે શો કર્યો હતો તેમાં પણ મેં આપને પૂછ્યું હતું, કારણ કે કોઈ ઘરે ખાય એની પહેલાં તો પહેલાં એમ જ વિચારે આજે તો બહાર પતાવીને જઈએ, ઘરે ક્યાં અત્યારે હાલ બધી હવે ઝંઝટ કરવા બેસીશું. શું કહેશો આપ બહારના ખાવાને લઈને પણ?
નહીં, બહારનું આ સિઝનમાં તો બિલકુલ ના લેવું જોઈએ, કારણ કે ત્યાં તો કઈ રીતનું હાઇજીન પણ મેન્ટેન થાય છે કે નથી થતું એ આપણને નથી ખબર. અને સાથે સાથે જંક ફૂડ કે જેમાં મેંદો, બેકરી આઇટમ્સ અને એ બધી વસ્તુઓ જ વધારે પડતી હોય છે, અને એમાં કેવું થાય છે કે તમે બહારનું થોડું મસાલાવાળું ટેસ્ટી વધારે હોય એટલે વધુ પણ ખવાય જાય છે. બધા સાથે હોય તો માત્રા એટલે કે ક્વોન્ટિટીની ઘણીવાર ખબર નથી પડતી, ભાવે છે ચલો સાથે છીએ બધા ફ્રેન્ડ્સ તો વધુ ખાઈ લઈએ, તો એ પણ નુકસાન કરે છે. અને પછી લેટ તમે જમો રાત્રે અને પછી તરત સુઈ જવાનું હોય તો ડાયજેશન માટેનો જે ગેપ હોવો જોઈએ 2 કલાક 3 કલાક એ પણ નથી મળતો, અને એને લઈને પણ પછી આ વોમિટિંગ અને ડાયરિયા જેવા ડિઝીઝ જે છે ઇનડાયજેશન ને લઈને એ પણ થવાની શક્યતા વધતી હોય છે. એટલે બહારનું તો આ સમયમાં બિલકુલ એવોઈડ કરવું જોઈએ. ઇનફેક્ટ હું તો ત્યાં સુધી કહીશ કે કંઈ પણ ડ્રિંક જે છે જેમ કે ઠંડા પીણા છે કે લસ્સી છે કે કંઈ પણ વસ્તુ બહારની કોઈ પણ નહીં લેવાની કે જેના થકી તમને આ બધા ડિઝીઝ થવાની શક્યતાઓ વધી છે. પાર્થિવભાઈ, ટાઇફોઇડના કેસ અત્યારે હાલ સતત વધી રહ્યા છે, ટાઇફોઇડ અને મેલેરિયાના, તેને લઈને શું કહેશો આપ? મેલેરિયા છે એ ગંદકીવાળા પાણીમાં થતા મચ્છરથી ફેલાતો રોગ છે, તો એના માટે થઈ અને જ્યારે વરસાદની ઋતુ હોય ત્યારે રસ્તા ઉપર ખુલ્લા પ્લોટમાં કે કોઈ બી જગ્યાએ ગંદુ પાણી જમા થતું હોય એનો સત્વરે નિકાલ થાય એ જોવું પડે. અને જો કોઈને બી ઠંડી લાગીને તાવ આવે અને વચ્ચે વચ્ચે જાણે કે તાવ કઈ સુધ નથી એ પ્રકારની અસર આવતી હોય તો એ મેલેરિયા હોવાની સંભાવના છે, તો તાત્કાલિક સારવાર લઈ અને સમાજમાં પહેલા તો રોકી શકાય. એક વખત કોઈ મેલેરિયાનો દર્દી છે તો એને કરડેલું મચ્છર બીજા દર્દીને કરડે તો ઘરમાં અનેક વ્યક્તિઓને વારાફરતી મેલેરિયા થઈ શકે. બીજું જે ટાઇફોઇડ છે એ ગંદા પાણીથી ફેલાતો પેટમાં થતો તાવનો રોગ છે. જંતુ ટાઇફોઇડના માખી દ્વારા, ગંદા હાથ અડેલા દ્વારા, ખોરાક દ્વારા, ખુલ્લો ખોરાક, બાસી ખોરાક અને અમુક રેડીમેડ ખોરાક એવું હોય છે કે જે ખોરાકના ખાસ કરીને દૂધની બનાવટો જે બાસી હોય તો એમાં બેક્ટેરિયા થઈ જાય છે, તેનો સ્વાદ બદલાશે નહીં, એને ફ્રીજમાં મૂકવામાં આવે વળી પાછો બહાર કાઢે વળી પાછો ફ્રીજમાં મૂકવામાં આવે આવું થતું હોય તો એમાં ટાઇફોઇડના બેક્ટેરિયા થઈ જતા હોય છે કે જે પેટની અંદર આંતરડામાં સોજો અને ગાંઠો કરી દે છે અને તાવ આવે છે. ટાઇફોઇડ આવી રીતે થતો હોય છે, જેને રોકવા માટે આપણે બહારનો ખોરાક, ઉઘાડો ખોરાક, ગંદા હાથ અટેલો, માખી બેસેલો ખોરાક અવોઈડ કરવો જોઈએ. બીજી એક વાત હું એટલી ઉમેરીશ છેલ્લી કે હમણાં જે ઉત્સવો ચાલી રહ્યા છે, તહેવારોની જે ઉજવણી ચાલી રહી છે, તો એમાં પણ ખાસ મર્યાદા રાખવી જોઈએ. બાળકો વડીલોને રાત્રે વહેલા સુવાનું ગોઠવવું જોઈએ. જે રીતે તહેવારોમાં મોડે સુધી જાગવાનું થાય છે એનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે, એકબીજા સાથે વધારે મળવાનું થાય એટલે ફેલાવો સ્પીડથી થાય છે, તો એમાં પણ થોડી મર્યાદા રાખીને વહેલાસર બધી ઉજવણી પૂરી થઈ જાય અને રાત્રે બાળકોને અને બધાને સારી ઊંઘ મળે એવું પણ કરવું જોઈએ. પ્રશ્ન ન્યુમોનિયાને લઈને આપણે ઘણી ચર્ચા કરી, પણ ન્યુમોનિયા બાળકોમાં પણ જોવા મળે છે ખરી, અને જો જોવા મળે તો સિવિયર હોય છે ખરી એમાં પણ? નહીં, એ જેમ એડલ્ટ દર્દીઓમાં ન્યુમોનિયા હોય એ જ પ્રકારે બાળકોમાં હોય છે. બાળકોની અંદર ખાસ એવા પ્રકારના બેક્ટેરિયલ ન્યુમોનિયા વધારે જોવા મળે છે કે જે એડલ્ટમાં ન હોય, એની ઇમ્યુનિટી થોડી વધારે સ્ટ્રોંગ હોય તો. એટલે બાળકોમાં થોડા બેક્ટેરિયલ ન્યુમોનિયા અને સેકન્ડરી ઇન્ફેક્શન વાળા, મતલબ કે પહેલા વાયરસનો ચેપ લાગ્યો, વાયરસે શ્વસન નળીની ચામડીને ડેમેજ કરી દીધી, પછી બીજા બેક્ટેરિયા એ ડેમેજ થયેલી ચામડીમાંથી અંદર ઘૂસી જાય અને એને કારણે જે ન્યુમોનિયા થાય, આ પ્રકારના કેસીસ બાળકોમાં વધારે જોવા મળે છે. અને અમુક પ્રકારના એવા બેક્ટેરિયા હોય છે એચ ઇન્ફ્લુએન્ઝા ને એવા, કે જે મોટા ભાગે વેક્સિન લીધેલું હોય અથવા તો એડલ્ટ થઈ ગયા હોય અને ઇમ્યુનિટી સારી હોય તો એડલ્ટમાં ઓછા જોવા મળે છે, પણ બાળકોની અંદર એ જોવા મળી શકે છે. તો ઓવરઓલ એનું પ્રિવેન્શન છે એ બાળકની હેલ્થ ઉપર જ છે, ઇમ્યુનિટી ઉપર જ છે. એને દરેક રસી એના સમયસર અપાવવી જોઈએ. બાળકોને ન્યુટ્રિશિયસ ફૂડ મળવું જોઈએ, ફ્રેશલી પ્રિપેર્ડ ઘરનું. રાત્રે વહેલા સુવું જોઈએ બાળકોને. અને જે છે એ બાકીના જે મેડમે કીધા એ પ્રિકોશન આપણે રખાવવા જોઈએ. ભાઈ અને દીપાબેન, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે વરસાદ બાદ રોગચાળો તો ફેલાયો છે, ઘરે ડૉક્ટર ના બનતા મહેરબાની કરીને તમારી આસપાસ જો ફેમિલી ડૉક્ટર હોય કે પછી આયુર્વેદિકના ડૉક્ટર હોય તેમની સલાહ લેજો, અને ત્યારબાદ જ અત્યારે તો કોઈ પણ દવાઓ કે એ બધું કંઈ પ્રિફર કરજો, કેમ કે પ્રિકોશન્સ ઇઝ બેટર ધેન ક્યોર. અને તેની સાથે સાથે જ અત્યારે હાલ તો કોઈ પણ પ્રકારનો જો આ સિમ્ટમ્સ જોવા મળે તો પણ સૌથી પહેલાં ડૉક્ટરની સલાહ લેવી બહુ જ જરૂરી જોવા મળતી હોય છે, કારણ કે એક બાજુ જે કેસ વધી રહ્યા છે તેને અત્યારે રોકવામાં ક્યાંક આપણે
આપણે પણ થોડાક જાગૃત થવું બહુ જરૂરી જોવા મળે છે. આજના ટુ ધ પોઈન્ટમાં બસ જવાબ આપશો. નમસ્કાર.